અરવલ્લી જિલ્લામાંથી બે બોગસ ડોક્ટરો ઝડપાયા. જિલ્લા એલસીબી અને એસઓજીએ એક એક ડોક્ટર ઝડપ્યા. મોડાસાના વિષ્ણુપુરા અને મેઘરજના રામગઢીમાંથી ઝડપાયા બોગસ ડોક્ટરો. કોઈ પણ ડિગ્રી વગર કરી રહ્યા હતા એલોપેથીની પ્રેક્ટિસ. હિતેશ પટેલ અને જયેશ ગોર નામના બોગસ ડોક્ટરને પોલીસે ઝડપી પાડ્યા. બંને ડોક્ટરો પાસેથી મેડિકલ સાધનો, એલોપેથી દવાઓ અને ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કરાયો જપ્ત. મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય તથા પોલીસ મહાનિરીક્ષક શ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી અરવલ્લી નાઓએ સૂચના કરેલ કે જિલ્લામાં કેટલાક લેભાગુ ઈસમો હાલમાં ચાલતી કોરોના વાયરસની મહામારીમાં ગામડાઓમાં ગરીબ પ્રજાને આ ઈસમો કોઈ પણ જાતની ડિગ્રી વગર એલોપેથિક દવાઓ આપી સારવાર કરે છે. જે અન્વયે તારીખ 3/6/2021 રોજ જિલ્લામાં આવા લેભાગુ ડોક્ટરની તપાસ સારું જિલ્લામાં એલસીબી તથા જિલ્લાની એસઓજી ટીમે સંયુક્તમાં મેઘરજ તથા મોડાસા રૂરલના ગામોમાં રેડ કરેલ, જેમાં મેઘરજ વિસ્તારમાં રામગઢી ગામે જયેશભાઈ દશરથભાઈ ગોર તથા મોડાસા તાલુકાના વિષ્ણુપુરા કંપા ગામે હિતેશભાઈ જયંતિભાઈ પટેલના કોઈ પણ ડિગ્રી વગર એલોપેથિક સારવાર કરતા મળી આવતા. બંને ડોક્ટરો પાસે દવાઓ તથા ઇન્જેક્શનો વગેરે કબજે લઈ લીધેલ છે. આ ઉપરાંત મેઘરજ તથા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આ વિરુદ્ધ ગુનો દાખલ કરી હાલમાં વધારે તપાસ ચાલુ છે. જિલ્લામાં આ ઉપરાંત આપણા જિલ્લામાં આવા બોગસ ડિગ્રી ધરાવતા ડોક્ટરો બાબતે પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે અને જાહેર જનતાને પણ અપીલ છે કે આપના વિસ્તારમાં આવા કોઈ પણ બોગસ ડોક્ટરો હોય તો સારવાર કરતા આવા ડોક્ટરો સારવાર કરતા હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી એવી અમારી અપીલ છે. અને જો જાણ આ ઉપરાંત આ જાણ કરવાનું નામ પણ ગુપ્ત રાખવામાં આવે. સાહેબ, આ લોકો પકડાય છે પ્રાથમિક તપાસમાં એવું જાણવું પડે કેટલા સમયથી આ લોકો કામગીરી કરે? ના, હજી આ બાબતે પ્રાથમિક તપાસ ચાલુ છે. વધુ આમાં તથ્યો બહાર આવશે.